આજે આપણે અંગ્રેજી ભાષાના શબ્દ અંગ્રેજી ભાષાનો કોઈ પણ શબ્દ હોય તે શબ્દના તમામ અક્ષરો તમામ થી બનતી જેટલી પણ ગોઠવણીઓ છે એ તમામ ગોઠવણીઓને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવીએ તો તેમાં આપેલો શબ્દ કયા ક્રમે આવે તે અંગેનો અભ્યાસ કરીશું દાખલા તરીકે આપણે એક શબ્દ લઈએ ટેબ હવે ટેબ શબ્દમાં કુલ ત્રણ અક્ષરો છે આ ત્રણ અક્ષરોના ક્રમચયો આપણે જાણીએ છીએ કે ત્રણ અક્ષરોને આપણે થ્રી પી થ્રી એટલે કે થ્રી ફેક્ટોરિયલ છ રીતે આપણે ગોઠવી શકીએ દાખલા તરીકે ટી એ બી ત્યારબાદ ટી બી એ ટી બી એ બી ટી પછી બી ટી એ અને છેલ્લે બી એ ટી આમ ટેબ શબ્દના જેટલા પણ અક્ષરો છે ત્રણ અક્ષરો એ ત્રણેય અક્ષરોને તમામ રીતે આપણે ગોઠવી દઈએ તો કુલ છ રીતે આપણે ગોઠવી શકીએ એટલે કે કુલ છ ગોઠવણીઓ આપણને મળે હવે આ છ એ છ ગોઠવણીઓ જે છે એ છ એ છ ગોઠવણીઓને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવીએ તો ડિક્શનરી ક્રમ મુજબ પહેલાં એથી શરૂ થતા શબ્દો આવે તો એથી શરૂ થતી આપણી જોડે બે ગોઠવણીઓ છે તેમાં પહેલાં આવશે એ બી ટી ત્યારબાદ આવશે એ ટી બી એથી શરૂ થતી બે ગોઠવણીઓને આપણે ક્રમમાં ગોઠવી દીધી ત્યારબાદ હવે આપણે જોઈએ તો આપણી જોડે ટીથી શરૂ થતી બે ગોઠવણીઓ છે અને બીથી શરૂ થતી બે ગોઠવણીઓ છે તો હવે ડિક્શનરી ક્રમ મુજબ બીથી શરૂ થતી ગોઠવણીઓ આવશે બીથી શરૂ થતી ગોઠવણીઓમાં પહેલાં આવશે બી એ ટી પછી આવશે બી ટી એ ત્યારબાદ ટીથી શરૂ થતી ગોઠવણીઓ તો ટીથી શરૂ થતી આપણી જોડે બે ગોઠવણીઓ છે તેમાં પહેલાં આવશે ટી એ બી અને પછી આવશે ટી બી એ આ છ એ છ ગોઠવણીઓને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવી હવે આ છ ગોઠવણીઓમાં ટેબ શબ્દ ટેબ શબ્દ કેટલામાં ક્રમે આવે તે જોઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો તમે જોઈ શકો છો કે ટેબ શબ્દના ત્રણ અક્ષરોની મદદથી આપણને કુલ છ ગોઠવણીઓ મળે આ છ એ છ ગોઠવણીઓને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવીએ તો તેમાં ટેબ શબ્દ પાંચમા નંબરે એટલે કે પાંચમા ક્રમે આપણને મળે છે આ જ પ્રમાણે આપણે એક શબ્દ હવે લઈએ યતિન તો યતિન શબ્દમાં કુલ પાંચ અક્ષરો છે હવે આ પાંચે પાંચ અક્ષરોને આપણે કુલ ફાઇવ પી ફાઈવ એટલે કે ફાઇવ ફેક્ટોરિયલ એકસો વીસ રીતે ગોઠવી શકીએ યતિન શબ્દના તમામ અક્ષરો યતિન શબ્દના તમામ અક્ષરોની મદદથી કુલ એકસો વીસ ગોઠવણીઓ આપણને મળે હવે આ એકસો વીસ ગોઠવણીઓ આપણને જે મળી એ એકસો વીસ ગોઠવણીઓને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવીએ હવે આજની આપણી સમસ્યા એ છે કે યતીન શબ્દના પાંચ અક્ષરની મદદથી એકસોને વીસ ગોઠવણીઓ બને એ એકસો વીસ ગોઠવણીઓને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવીએ અને તેમાં યતીન શબ્દ કયા ક્રમે આવે તો આ સમસ્યાનો ઉકેલ આપણે એક શોર્ટકટ દ્વારા મેળવીએ તો આજે હું તમને ડિક્શનરી ક્રમ કોઈ પણ શબ્દ આપણી જોડે અંગ્રેજી ભાષાનો છે એ શબ્દના તમામ અક્ષરોની મદદથી જેટલી પણ ગોઠવણીઓ મળે એ ગોઠવણીને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવ્યા બાદ તે શબ્દ કયા ક્રમે આવે તે અંગેનો અભ્યાસ કરીએ છીએ તો આપણે જોઈએ છે યતિન શબ્દ થી બનતી ટોટલ એકસો ને વીસ ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા યતિન શબ્દ કયા ક્રમે આવે જરા ધ્યાન રાખશો મિત્રો શોર્ટકટ માટે આપણે યતિન શબ્દના તમામ અક્ષરોને થોડાક થોડાક અંતરે ગોઠવીશું તો આપણી જોડે પાંચ અક્ષરો છે વાય એ એન આ પાંચે અક્ષરોને આપણે થોડાક થોડાક અંતરે લખીશું હવે આ પાંચ અક્ષરોને છૂટા પાડવા માટે આપણે વચ્ચે આ રીતે પાર્ટિશન મૂકીએ છે શોર્ટકટ જરા ધ્યાન રાખશો સૌ પ્રથમ આપણને જે શબ્દ આપેલો છે યતિન એના તમામ અક્ષરોનો અભ્યાસ કરીએ તો તેમાં વાય એ ટી આઈ અને એન એમ પાંચ અક્ષરો આપણી જોડે છે હવે સૌ પ્રથમ આલ્ફામેટિકલ ઓર્ડર મુજબ જોઈએ તો ડિક્શનરી ક્રમ મુજબ પહેલાં આપણને મળશે એ તો એને આપણે પહેલો ક્રમ આપીએ છીએ ત્યારબાદ મળશે આઈ તો આઈને આપણે બીજો નંબર આપીશું ત્યારબાદ આવશે એન જેને આપણે ત્રીજો ક્રમ આપીશું ત્યારબાદ આવશે ટી જેને ચોથો ક્રમ અને ડિક્શનરી ક્રમ મુજબ આપણી જોડે આપેલા તમામ અક્ષરોમાં વાય એ છેલ્લા સ્થાને આવશે તો આપણે ને છેલ્લો એટલે કે પાંચમો ક્રમ આપીએ છીએ હવે જરા ધ્યાન રાખશો પાંચ પાંચ પાંચની જમણી બાજુ આપણે ધ્યાન રાખીશું પાંચની જમણી બાજુ પાંચ કરતા નાના ક્રમ કેટલા પાંચની જમણી બાજુ પાંચ કરતા નાના નંબર કેટલા તો પાંચની જમણી બાજુ આપણે જોઈએ તો એક ચાર બે અને ત્રણ એટલે કે બધા જ અંક એવા છે કે જે પાંચ કરતા નાના છે તો આપણે અહીંયા વાયની નીચે લખીશું ચાર ફરીથી પાંચની જમણી બાજુ પાંચ કરતાં નાના અંક કેટલા તો પાંચની જમણી બાજુ પાંચ કરતાં નાના એક બે ત્રણ અને ચાર એમ ચાર અંક છે તો આપણે ભાઈની નીચે લખીશું ચાર ત્યારબાદ એક એકની જમણી બાજુ એક કરતા નાના ક્રમ કેટલા તો એકની જમણી બાજુ એક કરતાં નાનો એક પણ ક્રમ નથી તો આપણે એની નીચે લખીશું ઝીરો ત્યારબાદ લઈએ ચાર તો ચારની જમણી બાજુ ચાર કરતા નાના અંક કેટલા તો ચારની જમણી બાજુ ચાર કરતા નાના આપણી જોડે બે અંક છે આ બે અને ત્રણ આ બંને અંક ચાર કરતા નાના છે તો ની નીચે લખીશું આપણે બે ત્યારબાદ આઈ આઈનો ક્રમ છે બે બેની જમણી બાજુ બે કરતા કેટલા અંક તો બેની જમણી બાજુ બે કરતાં નાના કોઈ જ અંક નથી આપણી જોડે એક માત્ર અંક છે ત્રણ જે બે કરતા નાનું ન કહેવાય માટે બેની જમણી બાજુ બે કરતા નાના કોઈ અંક નથી એટલે આપણે આઈની નીચે લખીશું ઝીરો અને અહીંયા જોવાનું છે એની નીચે આપણે કશું જ લખીશું નહીં હવે આ જે આપણને ક્રમ મળ્યા એ ક્રમની નીચે અહીંયા છેલ્લેથી આપણે શરૂ કરીશું ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ અને ચાર ફેક્ટોરિયલ ફરીથી એની નીચે આપણે આ લાઈનમાં કશું જ નથી લખ્યું એની પછી આપણે ઝીરોથી શરૂ કરીશું ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ અને ચાર ફેક્ટોરિયલ હવે આ જે બે આપણને રો મળી છે આ બે રોના અંકોનો આપણે ગુણાકાર કરીશું તો ચાર ફેક્ટોરિયલ એટલે ચોવીસ ચોવીસ ગુણ્યા ચાર ચોવીસ ચોક છન્નો ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટર એટલે છ અને છ ગુણ્યા ઝીરો એટલે ઝીરો બે ફેક્ટોરિયલ એટલે બે બે ગુણ્યા બે ચાર એક ફેક્ટોરિયલ એટલે એક ગુણ્યા ઝીરો એટલે શૂન્ય ઝીરો અને છેલ્લે ઝીરો ફેક્ટોરિયલ એટલે એક ઝીરો ફેક્ટોરિયલનો ગુણાકાર અહીંયા કોઈ જ અંક જોડે નથી ઝીરો ફેક્ટોરિયલની સીધી જ કિંમત આપણે મૂકી દઈશું એક હવે આપણને જે ગુણાકાર મળ્યા એ તમામ ગુણાકારોના સ્વરૂપે આપણને જે પણ અંકો મળ્યા છે જે પણ સંખ્યાઓ મળી છે તેનો આપણે સરવાળો કરીએ તો છન્નું વત્તા ઝીરો વત્તા ચાર વત્તા ઝીરો વત્તા એક ટોટલ કરીએ તો થશે એકસો એકસો એકનો અર્થ એ થાય છે કે યતિન શબ્દના તમામ અક્ષરોથી આપણને ટોટલ ફાઈવ પી એટલે કે એકસો વીસ ગોઠવણીઓ મળે છે આ એકસો વીસ ગોઠવણીને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવીએ તો તેમાં યતીન શબ્દ એકસો એકમાં ક્રમે આવે મિત્રો આજે આપણે એ જોયું કે યતીન શબ્દ એમાં તમે જોશો તો એક પણ અક્ષર એવો નથી કે જે ફરીથી પુનરાવર્તિત થતો હોય પરંતુ તમે જોશો તો બનાના બી એને એને તો હવે તમે આ સમસ્યા જુઓ તો એ ત્રણ વખત આવે છે અને એન પણ બે વખત આવે છે તો આ સંજોગોમાં ડિક્શનરી ક્રમ આપણે શોધવા માટે શું કરીશું તો એની પણ એક શોર્ટકટ છે જે હું તમને નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ એપિસોડમાં જોઈશું અસ્તુ